बहुत समझावानी
कोशिश करी, परंतु चोर चोरी करे के मैं चोरी करी छे न के, એટલે એને એકનો બે ન થયો, એને પોતાની વાત કબૂલી નહીં, પણ પેલો માણસ માને જ નહીં. એક દિવસ બે દિવસ મહારાજે તો શું ચાલુ કર્યા, ઉપવાસ ચાલુ કર્યા કે જો તું ચોરી કબૂલ ન કરે તો હું ઉપવાસ પર ઉતરી. ઉપવાસ આજ્યા અને પાણીનો પણ ત્યાગ કર્યો, એમણે પાણી પણ નહીં પીવાનું એવા ઉપવાસ ચાલુ કર્યા, પાણીનો પણ ત્યાગ કર્યો. પેલા માણસના મન પર ભારે અસર થઈ, જેને ચોરી કરીએ છીએ એને થયું કે ચોરી મેં કરી, આ મહારાજને કઈ લેવા દેવા નથી, એનો એ સગો બી નથી થતો જેની મેં ચોર જેનો માલ મેં ચોર્યો છે. તેમ છતાં પણ જો આ મહારાજ આટલું બધું કરતા હોય, ઉપવાસ પર ઉતર્યા છે, પાણી પણ નથી પીતા અને ક્યાંક મરી જશે તો એનું પાપ મને લાગશે, એટલે પેલા માણસના મન ઉપર ભારે અસર થઈ. બીજા દિવસે રાત્રે મહારાજ પાસે પહોંચી ગયો. બીજા દિવસે રાત્રે એને મહારાજને જઈને પહોંચી ગયો અને ચોરી કબૂલી લીધી. એણે કીધું, હા મહારાજ મેં જ ચોરી કરી છે અને એ ચોરી કરી છે એના ડબ્બા હું પાછા પણ આપી દઈશ. એણે પોતે ચોરી કબૂલી કરી લીધી અને ચોરેલા ઘીના બે ડબ્બા પાછા આપ્યા અને ફરી ક્યારેય પણ ચોરી નહીં કરવાની એણે કબૂલ કરી લીધી. એને લોકોને સદમાર્ગે, સદમાર્ગ એટલે સારા માર્ગે જવાના રસ્તા પણ એમણે બતાવ્યા અને લોકોને સુધારવાનું કાર્ય પણ એમણે કર્યું. એવો જ એક બીજો બનાવ બનેજડા ગામમાં બન્યો. એવો એવો એક બીજો બનાવ બાજુના બનેજડા ગામની અંદર બન્યો. તે ગામમાં ચોરી થયાના સમાચાર જાણી મહારાજ તો પહોંચી ગયા અને ચોરી ચોર ચોરી કબૂલ ન કરે ત્યાં સુધી એક દિવસ બે દિવસ ત્રણ દિવસ ઉપવાસ તો ચાલ્યા. ચોર આવે નહીં, કારણ કે ચોર તો કોઈ પણ સંજોગોમાં આવે નહીં. ઉપવાસ તો એક દિવસ થયો, બે દિવસ થયા, ત્રણ દિવસ, ચાર દિવસ અને ઉપવાસ તો ચાલ્યા. ગામના લોકો અકળાતા, ગામના લોકોને થયું કે આ મહારાજ મરી જશે તો ત્રણ ચાર દિવસ આપણને બે દિવસ પાણી વગર રાખો આપણે રહીએ ન રહીએ, તો એમણે તો જમવાનું પણ નહીં અને પાણી પણ નહીં. તો ગામના લોકોને ચિંતા થતી હતી, અકળાતા હતા, મૂંઝાતા હતા કે હવે શું થશે. આખરે બધા મહારાજને મહારાજ એમને કહેતા હતા, તમે શાંતિ રાખો, આવશે ચોર, એક દિવસ નહીં, સાત દિવસ, આઠ દિવસ આવશે, જરૂર આવશે, તમે બધા શાંતિ રાખો અને શાંત રહેવાનું કહેતા. મહારાજને ઉપવાસનો આઠમો દિવસ થયો. એટલા દિવસ થયા, આઠમો દિવસ. અને ગામવાળાને થયું કે આ મહારાજનું શું થશે, ગામવાળા ચિંતા કરતા હતા અને છેવટે જેણે ચોરી કરી હતી એનું મન પીગળ્યું, એને દયા આવી, એને થયું કે બાપરે આઠ દિવસ સુધી ચોરી મેં કરી છે, મહારાજથી કશું નથી, ભાઈ મહારાજ આઠ દિવસથી પાણી વગર અને જમવા જમતા પણ નથી, તો એનો દોષ એનો પાપ મને લાગશે, મને લાગશે. એટલે એ ચોરનું પણ મન પીગળ્યું અને તેનો પશ્ચાતાપ કર્યો, એને ખૂબ પસ્તાવો થયો, તેણે ચોર ચોરી કબૂલ કરી લીધી અને મહારાજના ઉપવાસ છૂટ્યા. એણે ચોર ચોરી કબૂલી અને પછી એ દિવસે જ્યારે એણે ચોરી કબૂલી ત્યારથી મહારાજના ઉપવાસ છૂટ્યા. મહારાજે એને નિયમ લેવડાવ્યો કે આજ પછી તું ક્યારે ચોરી કરીશ નહીં. ત્યાર પછી આ તો વાત થઈ નાના ચોર, કોની થઈ, નાના નાના ચોર, પરંતુ એમણે તો મોટા મોટા ચોર આતંકવાદી જેને આપણે કહીએ બહાર વટિયા. પહેલાના સમયમાં શું હતું કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો કોઈ વાહન ન હતું, તો ગામડાની અંદર એક ગામમાંથી બીજે ગામ જઈએ તો રસ્તામાં સુંદર રસ્તો આવે, જંગલો પણ આવે અને એ જંગલોની અંદર આતંકવાદી જેને આપણે કહીએ આતંકવાદી બહાર વટિયા લૂંટનારા લૂંટારી ટોળકીઓ ત્યાં રહેતી હતી. એટલે રાત્રે કોઈ પણ જંગલમાંથી પસાર થાય એટલે એને ચપ્પુ બતાવે એ ભાઈ બોલે તારી પાસે જે હોય મને બધું આપી દે, એમ કરી અને દરેક વ્યક્તિને લૂંટી લેતા. તો એવા એવા બહારવટિયાને પણ એમણે જીવનમાં બહારવટું નહીં ખેડવાનું એવું એમણે સમજાવ્યું. એક વખતની વાત છે, આ તો થઈ નાના જો, પરંતુ મહારાજને માણસ પર એટલો બધો વિશ્વાસ, એને ખબર છે, મહારાજને ખબર હતી કે માણસને
કે બહાર હત્યા લૂંટા રૂઓને પણ એમણે સુધારવાનું ચૂક્યા નહીં. ઈસવીસન 1922 માં એક વખત એક ગામથી બીજે ગામ જતા હતા અને એમને બહાર હત્યાનો ભેટો થઈ ગયો. જંગલમાંથી જતા હતા અને એનો ભેટો થઈ ગયો. છીપિયાલ ગામથી તેઓ રાત્રે સરસવાણી ગામે પાછા ફરતા હતા. છીપિયાલ ગામથી સરસવાણી ગામની અંદર એ જતા હતા અને રસ્તામાં બહાર વટિયા ભેટી ગયા. બે ચાર જણ ઉભા હતા અને મહારાજને ઉભા રાખ્યા કે ઉભા રહો, તમારી પાસે જે હોય મને બધું આપી દે, જે પણ કઈ વસ્તુ હોય, દાગીના હોય, પૈસા હોય બધું લૂંટી લે. એટલે મહારાજે કીધું કે હા હું આપી દઈશ, તમે શાંતિથી પહેલા મારી વાત સાંભળો. કાચો કોચો માણસ હોય ને તો ગભરાય છે, આપણે હોઈએ તો પણ ગભરાય છે, પરંતુ રવિશંકર મહારાજ તો નરી નિર્ભયતાની મૂર્તિ, એમને તો કોઈનો ડર જ નહોતો. એટલે એ તો જરાય ડર્યા પણ નહીં અને શાંતિથી ઉભા રહ્યા. કોઈ કાચો કોચો માણસ હોય તો આટલા બધા ચાર પાંચ આતંકવાદી આપણી સામે ઉભા રહે તો આપણે તો રોવા લાગ્યું, ભાગવા લાગ્યું, ડરવા લાગ્યું, પરંતુ રવિશંકર મહારાજ તો એકદમ નિર્ભય બની અને ઉભા રહ્યા અને બહાર વટિયાઓને મહાત્મા ગાંધીની વાત કરી કે તમને બધાને ખબર છે કે શું, તો કે આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાં જકડાયેલો છે, તો કે હા, તો કે આપણા મહાત્મા ગાંધી દેશને આઝાદ કરાવવા માટેના જે કામ કરે છે, તો તમે બધા જો તમારે બહાદુરીનું જ કામ કરવું છે, તમે તમારે મને લૂંટી અને તમે બહાદુરીનું કામ કરો છો, તો એ બહાદુરીનું કામ તમે આઝાદીની લડતની અંદર દેશને આઝાદ કરાવી અને તમે સાચું બહાર વટવું ખેડો તો હું તમને માનું. એટલે બહાર વટિયાઓ વિચારમાં પડી ગયા કે આપણને મારા ચેલેન્જ કરે છે. એટલે મહાત્મા ગાંધીની વાત કરી, આઝાદીની લડતની વાત કરી, બહાર વટિયાઓને કીધું કે જો તમારે સાચું સારું જ કામ કરવું હોય તો બહાર વટિયાઓને ગાંધીજીનું નામ ઉપાડી લઈ સાચું બહાર વટવું ખેડવા સમજાવ્યું. એમને સમજાવ્યું કે જો તમારે બહાર વટિયાનું જ કામ કરવું હોય તો આપણા મહાત્મા ગાંધીના કામ કરો, દેશ માટે કામ કરો સારા. અને પછી તો મહારાજે કોતરોમાં, કોતરો એટલે જંગલોની અંદર એકબીજાની અંદર નદી કિનારાની બખોલ, બખોલમાં એ લોકો દિવસે સુપાઈ જાય અને રાત્રે કોઈ વ્યક્તિ, રાત્રે એ લોકો બહાર નીકળે, પછી રાત્રે કોઈ વ્યક્તિ નીકળે એને લૂંટે. એટલે નદીની બખોલની કોતરોની અંદર ભમી ભમીને ફરી ફરી અને બધા જ બહાર વટિયાને બહાર કાઢી કાઢી અને એમને સુધારવાની પ્રવૃત્તિ કરી. બધાને માણસાઈ શીખવાડી કે માણસે આપણે કેવું કાર્ય કરવું જોઈએ, માણસાઈ શીખવાડી. એટલા માટે એમને ઝવેરચંદ મેઘાણી, જે આપણા પ્રખ્યાત કવિ છે ગુજરાતીના, ઝવેરચંદ મેઘાણીએ એમને કયું ઉપનામ આપ્યું હતું, કયું બિરુદ આપ્યું હતું, માણસાઈના દીવા. આ પ્રશ્ન પણ તમને પરીક્ષામાં પૂછાય કે રવિશંકર મહારાજને ઝવેરચંદ મેઘાણીએ કયું નામ આપ્યું હતું, કયું ઉપનામ આપ્યું હતું અથવા કયું બિરુદ આપ્યું હતું, તો માણસાઈના દીવા. રવિશંકર મહારાજને ઝવેરચંદ મેઘાણીએ માણસાઈના દીવા કહ્યા હતા. આ રીતે એક તરફ તેઓ વ્યક્તિને જીવનને સુધારવાની પ્રવૃત્તિ કરતા હતા તો બીજી તરફ કોઈ પ્રસંગ પડે, કોઈના ઘરે સારો કે ખોટો, અથવા આપણા દેશ ઉપર, રાજ્ય ઉપર કે ગામ ઉપર કોઈ પણ સારો કે ખરાબ પ્રસંગ આવી પડે તો મહારાજ તરત જ દોડી જાય. અને આવી ક્યારે કુદરતી આપત્તિ આવી હોય અને એવા કુદરતી આપત્તિના સમયે પણ રવિશંકર મહારાજ પોતાની જીભનો પણ પરવા કર્યા વગર એવી જગ્યાએ પહોંચી જતા અને પાછી પાણી કરતા નહીં. એક રાત્રે મહારાજને ખબર પડી કે સુંદરના ગામે રાત્રે ખૂબ ધોધમાર વરસાદ પડ્યો છે. એટલો બધો વરસાદ પડ્યો કે લોકોના ઘર તૂટવા લાગ્યા. પહેલાના સમયમાં લોકોના ઘર કેવા હતા, માટીના હતા અને સતત વરસાદ પડે એટલે માટી ધોવાઈ જાય, માટી ધોવાઈ જાય એટલે દીવાલ શું થઈ જાય, પડી જાય. એમને ખબર પડી કે સુંદરના ગામની અંદર લોકોના ઘર પડી રહ્યા છે. એની ખબર પડી રવિશંકર મહારાજ જે ઘોરમાં ઉતર્યા હતા એ ઘરનો કરો તૂટી પડ્યો. કરો એટલે બાજુની દીવાલ, ઘરની બાજુની દીવાલ. હવે એક દીવાલ તૂટી જાય એટલે ઘરમાં પાણી ભરી જાય, એવો એક કરો તૂટી પડ્યો. વરસાદ કહે મારું કામ, જેમ તેમ કરી અને મહારાજે શું કર્યું, આખી રાત પસાર કરી. વરસાદ હજુ વરસતો, વરસાદ તો બંધ થવાનું નામ ન લેતો લેતો. પોતાની જવાબદારી પણ એમણે ઘરનાળો તૂટી પડ્યો, ગામની અંદર પાણી ભરાઈ ગયું. એમણે કીધું કાંઈ
કાંઈ વાંધો નહીં, ગામની અંદર પાણી ભરાયેલું છે, કેનાલ તોડી નાખો. કરનાળું એટલે પાણી જવા માટેની જે નેક બનાવેલી હોય એમણે પોતાની જવાબદારી કે જે થશે હું જોઈ લઈશ. તમે અત્યારે હાલ ગરનાળું તોડી નાખો અને પછી ગામનું બધું જ પાણી ગરનાળા વાટે લઈ અને કઢાવી દીધું અને આખું ગામ ઉઘરી ગયું. ઉઘરી ગયું એટલે બચી ગયું. ત્યાંથી વરસતા વરસાદમાં છાતી સમાણા પાણી ખૂંદતા ખૂંદતા મહારાજ નજીકના વટાદરા ગામે પહોંચ્યા. વરસાદ હતો આટલો છાતી સુધી પાણી હતું, તેમ છતાં પણ એ ચાલતા ચાલતા આટલા પાણીમાં પણ ચાલતા ચાલતા એ વટાદરા ગામની અંદર પહોંચ્યા. ત્યાં વરસાદથી અનેક મકાનો પડી ગયા હતા. મહારાજે દોરડાની મદદથી લોકોની નજીકના ઊંચાણવાળા ભાગ પર પહોંચાડ્યા. મહારાજે ત્યાં પાણી આખા ગામમાં ભરાઈ ગયું હતું એટલે મહારાજે નજીકના ગામની અંદર પહોંચાડ્યા. વરસાદમાં પલળતા પલળતા અને ટાઢે ઝૂઝતા ઝૂઝતા એમને આખા પલળી ગયા હતા એટલે ટાઢે ઝૂઝતા ઝૂઝતા કોઈના પડતા ઘરને ટેકો અપાવ્યો તો કોઈને સલામત સ્થળે ખસેડવાના કામમાં લાગી ગયા. એટલા માટે લોકો રવિશંકર મહારાજને ભગવાનનો અવતાર ભગવાનનો અવતાર પણ ગણતા હતા. આ પછીનો પાઠ આવતા પીઢીમાં